છું. આજની મારી વાર્તાનું નામ આનંદી કાગડો છે. એક ગામમાં રાજા રહેતા હતા. તે જ ગામમાં કાગડો રહેતો હતો. કાગડો ખૂબ આનંદ ને મજા કરતો હતો. એકવાર રાજાના મહેલમાં જાય છે. રાજાને હેરાન કરે છે. રાજા ગુસ્સે થાય છે ને એને સજા કરે છે. ગામની બહાર એક તળાવ છે. આ કાદો છે, એમાં ફેંકી દો. સિપાઈઓ, અમે તેની હાલત જોવા આવીએ છીએ. રાજા એમ કહે છે. સિપાઈઓ કાદો પાસે જાય છે, કાદોમાં ફેંકી દે છે. કાગડો તો કાદો આરો થાય છે, તોય પણ આનંદ કરે છે. અમે લોકો શું કરતા શીખીએ છીએ, ભાઈ શીખીએ છીએ. રાજા તે જોવે છે, એને નવાઈ લાગે છે. આ તો કાદો વારો ભરાય છે, તોય પણ આનંદ કરે છે. અને બીજી સજા કરો, અને પાણીના કૂવામાં ફેંકી દો. પાણી કૂવામાં ડૂબી જશે એટલે મરી જશે. ને સિપાઈઓ પાણી કૂવા પાસે જાય છે, પાણી કૂવામાં ફેંકી દે છે. કાગડો તો ગાવા લાગે છે. એ ડૂબતો જાય, તરતો જાય, ડૂબતો જાય, તરતો જાય, સાથે સાથે ગાય છે. અમે પાણીમાં તરતા શીખીએ છીએ, ભાઈ શીખીએ છીએ. ને રાજા તે જોવે છે. રાજા જોવે તેને બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, આને બીજી સજા કરો, અને કાંટાની જાળીમાં ફેંકી દો. કાંટા પાકશે એટલે હું ગાવાનું ભૂલી જશે. ને સિપાઈઓ કાંટાની જાળી પાસે જાય છે, કાંટાની જાળીમાં ફેંકી દે છે. કાગડો તો ગાવા લાગે છે. અમે કૂવા કાનું બિંધાવીએ છીએ, ભાઈ બિંધાવીએ છીએ. રાજાને તે જોઈને તો બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, અને તેલના કૂવામાં ફેંકી દો. સિપાઈઓ તેલના કૂવા પાસે જાય છે, તેલના કૂવામાં ફેંકી દે છે. કાગડો તો ગાવા લાગે છે. અમે તેલ કાને પૂરીએ છીએ, ભાઈ પૂરીએ છીએ. રાજાને તે જોઈને તો બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, અને ઘીની કોઠીમાં ફેંકી દો. સિપાઈઓ ઘીની કોઠી પાસે જાય છે, ઘીની કોઠીમાં ફેંકી દે છે. ને કાગડો તો ગાવા લાગે છે. અમે ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ ભરીએ છીએ. ને રાજાને તે જોઈને તો બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, અમે ગોળની કોઠીમાં ફેંકી દો. સિપાઈઓ ગોળની કોઠી પાસે જાય છે, ગોળની કોઠીમાં ફેંકી દે છે. કાગડો તો ગાવા લાગે છે. અમે ગોળના ગાંગડા ખાઈએ છીએ, ભાઈ ખાઈએ છીએ. રાજાને તે જોઈને તો બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, આ તો ભારે ઝઘડો છે. હું એને દુઃખ આપું છું, તોય પણ આનંદ કરે છે. હું એને આનંદ આપીશ તો કદાચ દુઃખ થઈ જશે. તો રાજા એમ વિચારે છે, એને મીઠી મીઠી ખીર ખવડાવે છે. ને સિપાઈઓ મીઠી મીઠી ખીર દે છે કાગડાને. કાગડા તો ખાતા ખાતા ગાવા લાગે છે. અમે મીઠી મીઠી ખીર ખાઈએ છીએ, ભાઈ ખાઈએ છીએ. રાજાને તે જોઈને તો બહુ જ ગુસ્સો આવે છે. એમ કહે છે, અને આંબા ઝાડ ઉપર બેસાડો, યા કોયલ કુકુ કરતી હશે, ઈ સાંભળીને દુઃખ થઈ જશે ને એનું ગાવાનું ભૂલી જશે. સિપાઈ આંબા ઝાડ પાસે જાય છે, આંબા ઝાડ ઉપર બેસાડી દે છે. કાગડો તો ગાવા લાગે છે. અમે કોયલ કુકુ સાંભળીએ છીએ, ભાઈ સાંભળીએ છીએ. રાજાને તે જોઈને તો થાકી ગયા. આનાથી મારે સજા નહીં કરે, આને બધી જ જગ્યા આનંદ જ લાગે. આને ઘરના નળિયા ઉપર બેસાડી દો. સિપાઈઓ ઘરના નળિયા પાસે જાય છે, ઘરના નળિયા ઉપર બેસાડી દે છે. કાગડો તો ગાવા લાગે છે. અમે આઝાદ છે, ભાઈ આઝાદ છે. અમે આઝાદ છે, ભાઈ આઝાદ છે. એમ કરતા કરતા આકાશમાં ઉડી ગયો, એના માળા ઉપર બેસી ગયો. આ વાર્તામાંથી શીખવા મળે છે કે જ્યારે આપણે દુઃખમાં હોઈએ, ત્યારે આપણે